ભરૂચના જિલ્લાના પૂર્વપટ્ટી સુકલતીત ગામમાં રહેતા ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલ છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલે અભ્યાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટ કર્યું છે ત્યારબાદ ખેડૂતે પીડબ્લ્યુડીમાં ઓગણીસ વર્ષ નોકરી કરી હતી ખેડૂત ખેતીમાં શેરડી કેળ ભીંડા પરવડ ટીંડોળા સહિત શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે

ખેડૂત દર 12 થી 14 દિવસના અંતરે બીંડાની ખેતીમાં પાણી આપે છે ખેડૂતે બીંડાની ખેતીમાં અત્યાર સુધીમાં 10 થી 11 ઉતારા લઈ લીધા છે ખેડૂત દર એક દિવસના અંતરે બીંડાનો ઉતારો લે છે ખેડૂતે શરૂઆતમાં ઉતારો ઓછો મળે છે 10 થી 11 ઉતારા બાદ બીંડાનું ઉત્પાદન વધવાની શરૂઆત થઈ જાય છે ખેડૂત હરીશ પટેલ ભરૂચ માર્કેટ ખાતે બીંડાનો પાક આપે છે ખેડૂતે એક દિવસના અંતરે હાલ થી એંસી કિલોનો ઉતારો મળી રહે છે ખેડૂતને હાલ ભીંડાનો વીસ કિલોનો થી છસો રૂપિયા માર્કેટ ભાવ મળી રહે છે ખેડૂત હરીશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ભીંડાની ખેતી સારી ખેતી છે આ ખેતીમાં મબલક ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે વરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી શુકલતિત ગામમાં રહેતા ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલ છેલ્લા ચલા થી પિસ્તાલીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલે અભ્યાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટ કર્યું છે ત્યારબાદ ખેડૂતે પીડબલ્યુ ડીમાં ઓગણીસ વર્ષ નોકરી કરી હતી ખેડૂત ખેતીમાં શેરડી કેળ ભીંડા પરવળ ટીંડોળા સહિત શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે હાલ ભારતીયોએ પોતાની એક વીંઘા જમીનમાં નવી જાતના ભીંડાનો ખેતીનો પ્રયોગ કર્યો છે ખેડૂત હરીશભાઈ પટેલ સાથે તેઓનો પરિવાર ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે

ખેડૂત દર એક દિવસના અંતરે ભીંડાનો ઉતારો લે છે ખેડૂતને શરૂઆતમાં ઉતારો ઓછો મળે છે દસ થી અગિયાર ઉતારા બાદ ભીંડાનું ઉત્પાદન વધવાની શરૂઆત થઈ જાય છે ખેડૂત હરીશ પટેલ ભરૂચ માર્કેટ ખાતે ભીંડાનો પાક આપે છે ખેડૂતને એક દિવસના અંતરે હાલ સિત્તેર થી એસી કિલોનો ઉતારો મળી રહે છે ખેડૂતને હાલ ભીંડાનો વીસ કિલોનો પાંચસો થી છસો રૂપિયા માર્કેટ ભાવ મળી રહે છે ખેડૂત હરીશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ભીંડાની ખેતી સારી ખેતી છે આ ખેતીમાં મબલક ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે